દેશભરમાં પત્રકારોની સુરક્ષા હેતુથી પત્રકાર સુરક્ષા કાનૂન બનાવાય અને એ માંગ સાથે જૂનાગઢના પત્રકાર શ્રી કિશોર દવેની હત્યાના વિરોધમાં આજે આવેદનપત્ર અપાયો હતો. પાછલા કેટલા વર્ષોમાંથી દેશમાં પત્રકારોના કારણવશ અનિગિગત હત્યાઓ થઈ રહી છે તેના સિલસિલામાં અત્યારે ચાલુ છે. હાલ ગુજરાત રાજ્યના જૂનાગઢ શહેરમાં પત્રકાર કિશોર દવેની તેની ઓફિસમાં જ ઘણા વ્યક્તિઓ દ્વારા ઘાતકી હત્યા કરવામાં આવી છે, જેમાં સુરત સમેત ગુજરાતમાં પણ દેશભરમાં પત્રકાર ગહેરી શોક લાગણીમાં છે. ગુજરાતભરમાં તેમજ પત્રકાર ખુદ અસુરક્ષિત મહેસૂસ કરે છે. જૂનાગઢના પત્રકાર કિશોર દવેની હત્યાના સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને તેના સાથી પત્રકારના હત્યારાને મોટામાં મોટી સજા મળે તેવી માંગ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને દેશના રાષ્ટ્રપતિ પત્રકારોની સુરક્ષાને લઈને મજબૂત પત્રકાર સુરક્ષા કાનૂન બનાવવાને સુરત મીડિયા વેલફેર એસોસિએશનની માંગ કરી રહ્યા છે. આશા કરે છે કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દેશના રાષ્ટ્રપતિ પત્રકારોની સુરક્ષાને લઈને એક મજબૂત કાનૂન બનાવે અને દેશના પત્રકારોને સુરક્ષિત અને સુરક્ષાનો અહેસાસ કરાવે. ગુજરાતના જૂનાગઢમાં જે પ્રકારે પત્રકાર કિશોર દવેની હત્યા કરવામાં આવી છે એ નિંદનીય છે અને અમે સુરત મીડિયા વેલફેર સંદર્ભે એને વખોડીએ છીએ. અને આજે અમે સુરત શ્રી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને એક માગણી કરી રહ્યા છે કે સુરત ગુજરાતમાં જે પત્રકારો પર હુમલા થઈ રહ્યા છે બંધ થાય અને પત્રકારોની સુરક્ષા માટે એક નવો કાનૂનની સંરચના થાય જેથી કરીને પત્રકારો પર થતા હુમલા અટકાવી શકે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.